ઉનાળો શરૂઆતથી જ આકરો તપી રહ્યો છે અને આકાશમાંથી અગ્નગોળા વરસતા લોકો કાળજાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો બીજી તરફ પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ઉનાળાના પ્રારંભથી જ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. આ દ્રશ્ય છે સાતણપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારના. જે ગામોમાં હાલ પાણીના ટેન્કરો દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, સાંતલપુર તાલુકાના વેબુઆ, બકુત્રા, કલ્યાણપુર, પીપળારા, ફાંગલીસા, ચારકડા, ધોકાવાડા અને બાવેડા સહિતના 13 જેટલા ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઉનાળાના પ્રારંભથી જ તળાવો, ચેકડેમ અને કેનાલો કોરીભટ જોવા મળી રહી છે. માનવી તો ઠીક, પણ પશુધન પણ પાણી માટે પુકાર કરી રહ્યો છે. પાણીના ટેન્કર પર લોકો પાણી મેળવવા માટે જે રીતે પડાપડી કરી રહ્યા છે તે દ્રશ્ય પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ ગામોમાં પાણીની કેવી વિકટ સમસ્યા છે. જો કે તંત્ર દ્વારા હાલ તો પાણીના ટેન્કર દ્વારા પાણી પુરવઠા પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ છતાં લોકો જરૂરિયાત પૂરતું પાણી મળતું નથી. ઉનાળાની શરૂઆતથી જ આ સ્થિતિ છે, તો આગામી સમયમાં કેવી સ્થિતિ નિર્માણ થશે તેની કલ્પના માત્ર અંતરિયાળ ગામોમાં લોકો ચિંતામાં મુકાય છે. વળી હાલ પાટણ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે અને નેતાઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. નેતાઓ વોટ લેવા માટે મતદારોને હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે, પરંતુ ગુજરાત વિકાસની વાતો કરતા આપણા નેતાઓ પાટણના અંતરિયાળ ગામોમાં હજુ સુધી પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલ આવે તેવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરી શક્યા નથી. કારણ કે આ ગામોમાં દર વર્ષે ઉનાળામાં પાણીનો કકળાટ ઊભો થાય છે અને લોકો ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. શું નામ તમારું? વાલીબેન, તમારું પાણી શું સમસ્યા છે? પાણી આવે કે નથી આવતું? તમને નથી આવતું? ના, નથી આવતું. ગામ માં કેટલા ટેન્કર આપે તમને? ગામમાં બે આવે, પણ અમારી એક નથી આવતું. શું કરવાનું અમારે? હું તો 3 દાણા થી ખાલી આવું કો ત્યારે પાણી મને ડીપી લોર થઈ જાય કો, મારે કરવાનું શું કો ત્યારે? અને આપણા છોકરા લઈ લઈને આવવાનું ત્યારે? હવે કાંખ માં છોકરું, માથે બેડું, કેમ કરું? ડીપી પછી વધ ગઈ છે ત્યારે. શું તકલીફ છે પાણીની? પાણીની 48 ગામોમાં અમારે પાણીની વિકટ સમસ્યા છે અને પરંપરા થયા છે. ગાડી એક બે આવે છે, કોઈ અકસ્માત થાય, કોઈ તકલીફ થાય, પાણી પૂરું પડતું જ્યાં લગી કેનાલમાં પાણી નહીં આવે ત્યાં લગી અમારે પાણીની સમસ્યા મટે એમ નથી. પાણી ગામમાં આવે તો કેવી સમસ્યા ઉભી થાય? તો મારામારી જેવી થાય. અમારે રૂબરૂ ભરવું પડે, જ્યાં ટેન્કર આવે ને અહીંયા અમારે એક એક જગ્યા ઉપર પોઈન્ટ ઉપર રૂબરૂ જઈને ભરવું પડે છે, રૂબરૂ વિતરણ કરવું પડે. એવું અમુક પાછા જાય છે, પૂરું પાણી ભરાતું જ નથી. કેટલા દિવસે ટેન્કરો મળે છે? 15 દિવસ થી ચાલુ છે. હાથલપુર કેટલા ટેન્કર ફાળવ્યા? સાતલપુર માં 6-8 ટેન્કરો ચાલે છે. અમારા જૂથ પંચાયત છે, સાતલપુર, કલ્યાણપુર, રણમપુર, સોર વિસ્તાર, સીમાસર, લખાસર, નાની મોટી વાંટામાં પૂરેપૂરો અમારા ચોરાણા આખા વિસ્તારમાં પાણી સમસ્યા છે. તો તમારે શું માંગ છે પાણી? અમારે તો કેનાલમાં પાણી આપે તો જ આની સમસ્યાનો હલ થાય એમ છે. ઉપર રજૂઆત કરી તમે? વારંવાર રજૂઆત કરી છે.